હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય. મિત્રો, આપણે અત્યારે આવી ગયા છીએ શંકર ભગવાનના મંદિરે, અને કેદારનાથ ટાઈપ બનાવેલું છે. આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ, ચાલો જોઈએ, દર્શન કરીએ. હર હર. શિવધામ કા મંદિર યહાં પે સંજય રાજગુરુ કોલેજ કે કેમ્પસ મેં બના હુઆ હૈ, જો બહોત બડી શિવલિંગ જો હૈ વો બનાઈ હૈ. 1 લાખ રુદ્રાક્ષ સે બના હુઆ યે પૂરે કા પૂરા મંદિર હૈ, જો બહોત હી પ્રકૃતિ કે પૂરે બીચ મેં આતા હુઆ યે મંદિર હૈ. યહાં પે ઇસકા જો સત હૈ વો બહોત જ્યાદા હૈ. યહાં પે આને કે બાદ હમે બહોત હી મજા આતા હૈ, ઓર અપને પૂરે કા પૂરા જો એસા ભક્તિમય વાતાવરણ બન જાતા હૈ. હમે બહોત હી જૈસે વો ઇસ મંદિર મેં આકે જૈસે પ્રસન્નતા મહેસૂસ હોતી હૈ, ઓર મન કો બહોત શાંતિ હોતી હૈ. અભી દૂસરી બાર આને કે લિયે કભી ભી ચાહે તો ભી આ સકતે હૈ, ઓર આપ કોઈ ભી ચાહે તો યે મંદિર આને કે લિયે ખુલ્લા રહેતા હૈ. સુબહ સે લેકર શામ તક કભી ભી આપ આકે દર્શન કર સકતે હૈ. યે મંદિર કા જો હૈ વો શિવલિંગ જે યે જો અપના બના હુઆ હૈ વો લગભગ 22 ફીટ કા અપના શિવલિંગ હૈ. કેટલા ફૂટ નું? 25 ફૂટ કા યે શિવલિંગ અપના જો હૈ વો બના હુઆ હૈ. યે 25 ફૂટ કે શિવલિંગ મેં આપ દેખ સકતે 1 લાખ રુદ્રાક્ષ સે બના પૂરા કા પૂરા જો હૈ વો અપને માલા ચલાઈ હુઈ હૈ. તો યે મંદિર બહોત હી જો હૈ વો આધ્યાત્મિક તરીકે સે ભી બહોત હી પ્રસન્નતા ઓર વો બહોત મશહૂર હૈ. આપ એક બાર જરૂર આઈએ ઓર ઇસકા દર્શન કીજીએ. હર હર મહાદેવ. આ મંદિર બહુ સરસ બનાવ્યું છે મહાદેવનું, અને શિવલિંગ પણ બહુ જ મોટી છે, અને રુદ્રાક્ષના ઘણા બધા પારા, બધું બહુ સરસ ડેકોરેશન છે, અને ખૂબ જ સરસ મંદિર છે, અને જગ્યા પણ ખૂબ સરસ વિશાળ છે, અને બહુ શાંતિ અહીંયા આવીએ તો આપણે એમ થાય કે આપણા મનમાં જાણે ઘણી બધી શાંતિ થઈ ગઈ હોય એવી રીતનું મંદિર. બહુ સરસ છે, જગ્યા પણ બહુ જ સારી છે, ગાર્ડન ને બધી વ્યવસ્થા પણ બહુ સરસ છે. હા, ગાર્ડન છે, મસ્ત છે બધું, બાકડા બેસવા માટે સગવડતા છે, આરતી થાય છે અત્યારે, સરસ છે, શાંતિ થઈ મનને અહીંયા આવ્યા ને એટલે. ઓમ નમઃ શિવાય. અલા બેડી ગામ છે, બેડી ગામ એની બાજુ બિલેશ્વર મહાદેવ મંદિર છે, અને મૂર્તિ આવી છે, મોટી જબરી મૂર્તિ છે, અને શિવના પારાથી મઢેલી છે આખી મૂર્તિને, અને બહુ મસ્ત છે, અને એકવાર દર્શન કરવા જેવી છે મહાદેવનું. અને બેડી ગામથી 3 કિલોમીટર દૂર આવેલ છે, અને સરસ મજાની મૂર્તિ છે. જો કોઈ ભાઈને શ્રાવણ મહિનાનો લાભ લેવો હોય એ આવી શકે છે, અને દર્શન કરવાની મજા આવે એવું છે. અને શિવની મૂર્તિ છે, બિલેશ્વર મહાદેવ છે, અને ઘણો બધો પટ છે, પાછળ જગ્યા છે, પાછળ 12 જ્યોતિર્લિંગના પૂર્તિ બનાવી છે, શિવલિંગની પાછળ 12 જ્યોતિર્લિંગની મૂર્તિ બનાવેલી છે, અને બહુ જગ્યા સુંદર રળિયામણી જગ્યા છે, અને હવા ઉદાસ છે. બરાબર. જય મહાદેવ, જય બિલેશ્વર મહાદેવ, હર હર મહાદેવ. મિત્રો, તમે જોઈ શકો છો અહીંયા પબ્લિક પણ પુષ્કળ આવી રહી છે, અને તમે પણ લાભ લઈ શકો છો. આજે રવિવાર છે, સોમવારે આનાથી ડબલ પબ્લિક હોય છે. હેલો ભાઈ, કૈસા હૈ યહાં પર, કૈસા લગ રહા હૈ? બહુત અચ્છા લગ રહા હૈ, મજા આયા, બહુત મજા આયા, બહુત બઢિયા લિંગ હૈ, બહુત મંદિર બહુત સુંદર હૈ, બચ્ચો કે લિયે બહુત સહી જગા હૈ, ખેલ કૂદને કે લિયે, ઓર બડે કે લિયે કો બહુત અચ્છી જગા હૈ, બેઠને ઉઠને મે ઘૂમને ફિરને. યહાં પર કૈસા લગ રહા હૈ ભાઈ? યહાં પર ઇતના બડી માળા બનાયા હૈ, રુદ્રા સે સજાઈ ગયો હૈ, યહાં પર સબ લોગ આપ ઘૂમને મેં મજો આવે ઇધર પર, યહાં પર ભી ઇતના ગાર્ડન ભી હૈ, ક્યા ખાના હૈ વો ભી મિલ જાયેગા આપકો, મજો આવે ઇસમે. હેલો ભાઈ, જય માતાજી.
हम लोग मारवाड़ी यूनिवर्सिटी के स्टूडेंट्स हैं। हम लोग यहाँ पे नए शिफ्ट हुए हैं, पहली बार इस मंदिर में आए, भोले बाबा के मंदिर में, महाकाल जी के मंदिर में। बहुत अच्छा लगा, आके मन का शांति मिला और हम लोग हमेशा आएंगे। आप लोग भी ब्लॉग देखते हैं तो आइए घूमने के लिए। धन्यवाद। हम खगड़िया से आए हैं, बिहार से, और यहाँ पढ़ने के लिए आए हैं। BCA कर रहे हैं, बैचलर ऑफ कंप्यूटर एप्लीकेशन। यहाँ का वातावरण, यहाँ का एनवायरनमेंट बहुत अच्छा है। और दो इंट्रोडक्शन। हम सासाराम से, हम बिहार से हैं, यहाँ चंदन परमा करने के लिए आए हैं। तो यहाँ बहुत शांति मिल रहा है, घूमने आप लोग भी आइए। और हम बिहार पटना से, मारवाड़ी यूनिवर्सिटी राजकोट में पढ़ने के लिए आए हैं। મંદિર બહુ સરસ બનાવ્યું છે મહાદેવનું, અને શિવલિંગ પણ બહુ જ મોટી છે, અને રુદ્રાક્ષના ઘણા બધા પારા, બધું બહુ સરસ ડેકોરેશન છે, અને ખૂબ જ સરસ મંદિર છે, અને જગ્યા પણ ખૂબ સરસ વિશાળ છે, અને બહુ શાંતિ. અહીંયા આવીએ તો આપણને એમ થાય કે આપણા મનમાં જાણે ઘણી બધી શાંતિ થઈ ગઈ હોય એવી રીતનું મંદિર બહુ સરસ છે. જગ્યા પણ બહુ જ સારી છે, ગાર્ડન ને બધી વ્યવસ્થા પણ બહુ સરસ છે. હા, ગાર્ડન છે, મસ્ત છે બધું, બાકડા બેસવા માટે સગવડતા છે, આરતી થાય છે અત્યારે, સરસ છે, શાંતિ થઈ મનને અહીંયા આવ્યા ને એટલે. ઓમ નમઃ શિવાય. એટલે બેડી ગામ છે, બેડી ગામ, એની બાજુ બિલેશ્વર મહાદેવ મંદિર છે, અને મૂર્તિ આવી છે, મોટી જબરી મૂર્તિ છે, અને શિવના પારાથી મઢેલી છે આખી મૂર્તિને, અને બહુ મસ્ત છે, અને એકવાર દર્શન કરવા જેવી છે મહાદેવનું. અને બેડી ગામથી 3 કિલોમીટર દૂર આવેલ છે, અને સરસ મજાની મૂર્તિ છે. જો કોઈ ભાઈને શ્રાવણ મહિનાનો લાભ લેવો હોય એ આવી શકે છે, અને દર્શન કરવાની મજા આવે એવું છે. અને શિવની મૂર્તિ છે, બિલેશ્વર મહાદેવ છે, અને ઘણો બધો પટ છે, પાછળ જગ્યા છે, પાછળ 12 જ્યોતિર્લિંગના પૂર્તિ બનાવી છે, શિવલિંગની પાછળ 12 જ્યોતિર્લિંગની મૂર્તિ બનાવેલી છે, અને બહુ જગ્યા સુંદર, રળિયામણી જગ્યા છે, અને હવા ઉદાસ છે. બરાબર. જય મહાદેવ, જય બિલેશ્વર મહાદેવ, હર હર મહાદેવ. મિત્રો, તમે જોઈ શકો છો અહીંયા પબ્લિક પણ પુષ્કળ આવી રહી છે, ઓર મે રાજકોટ મે લાભ લઈ શકો છો. આજે રવિવાર છે, ઓર મેરા સોમવારે આનાથી ડબલ પબ્લિક હોય છે. મંદિર કે સામે પડા હે, તો યહી મે દેખને આયા થા, પર દેખા તો બહુત અચ્છા લગા મેરે કો શિવ મંદિર. ઓર યહાં પે આપ, મે બોલુંગા કે આપ લોગ ભી આયે રાજકોટ મે, રાજકોટ ખગડિયા. और जितने भी भाई लोग सब्सक्राइबर हैं, जो भी ब्लॉग देखते हैं, कृपया सब्सक्राइब करें और वीडियो को लाइक करें और ज्यादा से ज्यादा शेयर करें, और वीडियो देख करके और बहुत अच्छा लग रहा है, कोशिश करें कि आए एक बार जरूर, मंदिर जाएं, कमेंट करें. थैंक यू. मंदिर बहुत सुंदर है, बच्चों के लिए बहुत सही जगह है, खेल कूदने के लिए, और बड़े के लिए बहुत अच्छी जगह है, बैठने उठने में, घूमने के लिए. यहाँ पर कैसा लग रहा है भाई? बहुत अच्छा लग रहा है, सही है, घूमने में बहुत अच्छा. ओके. यहाँ पर इतना बड़ी माला बनाया है, रुद्रा से सजाई गई है. यहाँ पर सब लोग, आप घूमने में मजो आओ इधर पर. यहाँ पर भी इतना गार्डन भी है, क्या खाना है वो भी मिल जाएगा आपको, मजा आवे इसमें. हेलो भाई, जय माता जी.